सूरत महानगरपालिकानी स्थायी समितिनी मीटिंग आज रोज मळी हती, जेमां विविध कामो अंगे चर्चा विचारणा कराया बाद मंजूरीनी मोहर लागी हती। सूरत महानगरपालिकानी साप्ताहिक साधारण सभा आज रोज मळी हती, जेमां 43 कामो रजू थया हता, जेमांथी एक काम मुलतवी रह्यो हतो, ज्यारे एक कामने रिफर करायो हतो। ત્યારે મુખ્ય કામમાં કેબલ સ્ટેટ બ્રિજના કામને લેવાયું હતું અને કેબલ સ્ટેટ બ્રિજના કોન્ટ્રાક્ટર ગેમલ ઇન્ડિયાને ટર્મિનેટ કરી તેની ડિપોઝિટ જપ્ત કરી તેની પાસે કામ કરાવવા સાથે 5 વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટ ન આપવાનો નિર્ણય કરાયો હતો। સાથે અન્ય કામો અંગે પણ સ્થાયી સમિતિના ચેરમેન નીરવસાહે વિગતવાર માહિતી આપી હતી। દર્શક મિત્રો, સુરત મહાનગરપાલિકા ગાર્ડની સ્થાયી સમિતિની મીટિંગમાં 43 કામ હતા, એમાંથી એક કામ મુલતવી રહ્યું છે, એક કામ રિફર બેક કરવામાં આવ્યું છે। મહત્વની ઘટનામાં આજે વધારાના કામ તરીકે કેબલ સ્ટેટ બ્રિજને જે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, ગેમન ઇન્ડિયા, છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ જે કોઈ કામગીરી નથી થઈ રહી, વિલંબ પર વિલંબ થઈ રહ્યો છે, વાયદા પર વાયદા કરી રહ્યો છે અને કોઈ જાતની કામગીરી ન કરતા હોવાથી તંત્ર દ્વારા ગેમન ઇન્ડિયા પાસેથી આ કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવે, એની સિક્યુરિટી ડિપોઝિટ અને બાકી રહેલા નાણા જપ્ત કરવામાં આવે, બાકી રહેલું કામ એના જોખમીને એના ખર્ચે કરાવવામાં આવે, આગામી 5 વર્ષ દરમિયાન એને કોઈ પણ પ્રકારના કામ ન આપવામાં આવે, ઇવન આજે કઈ 100 કરોડ રૂપિયા જે સુરત મહાનગરપાલિકાના અત્યારે ખર્ચાઈ ચૂક્યા છે, પણ તે છતાં અમને એ સુવિધા નથી મળતી, એટલે જે રૂપિયા ખર્ચાયા છે અને અમારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડી છે, આ સુરત શહેરની શહેરના પ્રજાજનો જે રીતે ત્રસ્ત છે, એનાથી છુટકારો મેળવવા માટે આ 100 કરોડ રૂપિયાનો દાવો પણ સુરત મહાનગરપાલિકા દ્વારા મૂકવા માટે દરખાસ્ત આવેલી હતી। દરખાસ્તની સામે આવતી સ્ટેન્ડિંગમાં એક અત્યંતિક પગલા લેવાના હોવાથી રૂબરૂ બોલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે, ને વધુમાં ટેકનોલીગલ કમિટીની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ બ્રિજ પછી બીજા કોઈ કોન્ટ્રાક્ટર બનાવી શકે છે, એની ફિઝિબિલિટી ચેક થાય, એમાં કેટલો ખર્ચો થાય, એમાં કેટલો સમય લાગે, કેવી રીતે બની શકે, એ તમામ પાસાનો અભ્યાસ કરીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને તાકીદ કરવામાં આવી છે કે 1 મહિનાની અંદર આ રિપોર્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરે। અને બીજી એક ઘટનામાં બ્રિજ પડી જવાની એક દુર્ઘટના જે બની, 10 મૃત્યુના મોત અને એ ઘટનાની અંદર કાર્યપાલક ઇજનેર એવા વાયસી બી કે ઘઢિયા ને આજરોજ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફીની અંદર મૂકવામાં આવ્યા છે, સામે શું પગલાં લેવાશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।